मेरे नाम से देवानंद। ब्राह्मण कुंड नगर की जनता ने और क्षत्रिय कुंड नगर की जनता ने आ देवानंदा विषे कई खबर न हती। आज पहली वक्त सर्वज्ञ बनिया पछी भगवान पधार्या छे अने आटली पब्लिक ज्यारे परमात्मा ना दर्शन करवा माटे आवी छे त्यारे विशाल पब्लिक नी वच्चे समवसरमां भगवाने देवानंदा नो परिचय आप्यो। हे गौतम, हे मारी अम्मा छे। नवाई लागी कारण के अत्यार सुधी सब कोई जाणी रह्या छे, सब कोई ने ख्याल छे के भगवान ना पिताजी नु नाम छे सिद्धार्थ महाराजा अने माताजी नु नाम छे त्रिशला देवी। अने आजे सर्वज्ञ प्रभु तीर्थंकर बन्या पछी आ कही रह्या छे, शुं कही रह्या छे? ये कही रह्या छे पब्लिक ने पण कही रह्या छे, प्रजाजनो ने कही रह्या छे के आ मारी मां छे। कई रीते मारी मां छे? महावीर भगवाने जितना लोग आया छे समवसर में बैठेला छे एमने परिचय आपे छे के आ मारी मां छे। कई रीते मारी मां छे? भगवाने ए टू जेड हकीकत समवसर में बैठेली पब्लिक ने संभळावे छे के मारी मां केम। लोगों ने नवाई लागी छे, एक वक्त लोग स्तब्ध थई गया छे के भगवान मानो परिचय आपे छे। आपने खबर नथी ए मां विशे, आपने ए मां विशे जानता नथी। ए भगवान सर्वज्ञ रहेला छे अने खुलासो करी रह्या छे के हुं शरूआतमां आ देवानंदानी कुक्षीमां हतो अने ए देवानंदानी कुक्षीमां मने जोता जोता प्रेम उभराई रह्यो छे, लागणी उभराई रही छे। ए मारी प्रथम माता देवानंदा छे। सारी ब्यासी रात એની કુક્ષીમાં રહ્યો, સૌ પબ્લિક સ્તબ્ધ થઈ ગઈ કે અત્યાર સુધી આપણે સમજતા હતા કે ભગવાનની માતાનું નામ છે ત્રિશલા દેવી અને ભગવાનના પિતાશ્રીનું નામ છે સિદ્ધાર્થ મહારાજા। આજે ખબર પડી કે ભગવાનના પહેલા માતા અને ભગવાનના પહેલા પિતા દેવાનંદા પિતા દેવાનંદા માતાજી અને ઋષભદત્ત એમના પિતા છે। હું આ વાત એટલા માટે કરું છું, આ દેવાનંદાનો પરિચય ભગવાને જાહેરમાં આપ્યો, વિશાળ પબ્લિક વચ્ચે પરિચય આપ્યો, ગૌતમનો નામ સંબોધી કરી અને ભગવાને કીધું કે ગૌતમ આ મારી માં છે। લોકો પ્રણામ કરે છે ભગવાનની માને, કારણ કે બીજી જે માં હતી એ તો સ્વર્ગવાસી થયેલ, બીજા જે પિતાજી હતા એ તો સ્વર્ગવાસી થયેલ। સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા દેવી ભગવાન દીક્ષા લે એનાથી પહેલા એમનો દેહ વિલય થઈ ગયો હતો, પણ પ્રથમ માતા અને પ્રથમ પિતા હયાત છે અને અત્યારે સમવસરણમાં આવ્યા છે। આ પરિચય સાંભળી કરી અને પબ્લિક નમન કરે છે એ માતા અને પિતા। આ વાત મેં એટલા માટે કરી કે સામાન્ય જ્ઞાનીએ જાહેરમાં પરિચય ના આપ્યો, સામાન્ય જ્ઞાનીએ જાહેરમાં માનો પરિચય ના આપ્યો, પણ સર્વજ્ઞ સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર અને તીર્થની સ્થાપના કરનાર એવા મહાવીરે જાહેરમાં આ મારી માં છે એવો પરિચય આપ્યો। આ નાની વાત નથી, તીર્થંકર પરમાત્મા સંપૂર્ણ જેમની પાસે જ્ઞાન છે અને મનની વાત અને ગઢગઢની વાત જાણી રહ્યા છે એવી વ્યક્તિ જાહેરમાં માનો પરિચય આપતા જરા પણ હિચકિચાટ અનુભવ્યો નહીં, જરા પણ સંકોચ રાખ્યો નહીં, જરા પણ શરમ આવી નહીં। તો આનાથી એ વાતની સ્થાપના થાય છે કે મા અને બાપનો કેટલો મહિમા હશે કે સર્વજ્ઞ પ્રભુ સિંહાસન પર બેઠેલા છે,
દેવોએ મહિમા કર્યો છે, સરસ મજાની સમવસ્ત્રની રચના કરી છે, આટલા ઠાઠ માઠ વચ્ચે માં ને બાપનો પરિચય આપતા જરા પણ શરમ રાખી નથી, તો એનાથી એક નક્કી થાય છે વાત કે આવા પ્રબુદ્ધ પુરુષ સંપૂર્ણ જ્ઞાની અને જેમનો નિર્વાણ અને જેમનો જે સિદ્ધ થવાના છે ફાઇનલ છે, તે છતાં પણ માં અને બાપનો પરિચય આપતા જરા પણ શરમાયા નથી. એ માં અને એ પિતાનો મહિમા આ જગત પર અને વ્યવહાર ક્ષેત્રમાં પણ અપરંપાર રહ્યો છે. ભગવાન મહાવીરે માનો પરિચય આપ્યો અને વિચારો એ લાગણી કેટલી કહેવાય માની. માં સમજે છે કે મારો દીકરો જેને હું અત્યારે દીકરો માનું છું, જો કે માને પણ ખબર નથી અત્યારે જે પ્યાર પેદા થયો છે, વાત્સલ્ય ભાવ પેદા થયો છે, એમાં માને ખબર નથી પણ દીકરાને ખબર છે, મતલબ કે મહાવીરને ખબર છે. માને જે પ્યાર પેદા થયો અને માં જે રોમાંચિત થઈ એ ઘટના કહી આપે છે કે દીકરા અને માનો તાર એકદમ જોડાયેલો હોય છે. માં અપરિચિત છે છતાં પણ એના પર કેટલી લાગણી પેદા થઈ અને લાગણીની વરસાદ વરસાવી આ અપરિચિત માને એ દીકરા પર પ્રેમ ઉભરાયો, તો એ વાત પણ એ ઘટના પણ એમ કહી શકે છે કે માં અને દીકરાના તાર અંતરથી જોડાયેલા હોય છે. અને એટલા માટે આ જગતમાં માં અને બાપનો મહિમા ખૂબ જ રહેલો છે. હઝરત મોહમ્મદ કહે છે કે સ્વર્ગ મારી માના ચરણમાં છે. પહેલી વાત આપણે એ કરીએ કે આપણે એક વખત એકદમ નાના હતા, કેટલું નાનકડું આપણું શરીર હતું, કદાચ એક ખોબામાં આપણે આવી જઈએ એટલું આપણું શરીર હતું, પણ એ શરીરના વિકાસમાં મહત્વનો ફાળો હોય તો માનો છે, બાપનો પણ છે, પણ મહત્વનો ફાળો, અતિ મહત્વનો ફાળો હોય શરીર વિકાસમાં તો માનો ફાળો છે. કેટલી કાળજી રાખી હશે એ બાળકની માએ. એક વખત આપણે ભૂતકાળમાં ચાલ્યા છીએ, હું જન્મ્યો નાનો હતો ત્યારે મારું શરીર કેટલું હતું, આ શરીરની માવછત, એ શરીરની સાર સંભાળ, એ શરીરની કાળજી કોને રાખી, સમય પર સ્તનપાન કરાવવું, સમય પર દરેક ચીજની સંભાળ રાખવી. અમારા કચ્છના કવિ એક માર્મિક અને સંવેદનથી ભરેલી એક વાત કહે છે. બે બહેનપણીઓ પિયરે આવી હતી, પરણેલી હતી, સાસરેથી પિયરે આવી હતી અને વાતે વળગી રસ્તામાં છે. બહેનો છે ને ગમે ત્યાં ઉભા રહે, જગ્યા ફાઇનલ કરી નાખે, અને જગ્યા ફાઇનલ થયા પછી ગમે તેટલી ગાડી પસાર થાય અને ગમે તેટલા માણસો પસાર થાય, ફાઇનલ જગ્યામાંથી જરા પણ ચસકે નહીં, એને જ બેન કહેવાય, એને જ મહિના કહેવાય. અને માણસો તો ઘડીએ ઘડી ખસકતા હોય, બરોતા કે નહીં. બે બહેનો વાતે વળગી, બેન પડી હતી, બહુ વાતે વળગી, બહુ વાતે વળગી, એટલો મજા પડી ગઈ વાતોમાં. અને બેન પડીઓ ભેગી થાય ઘણા વર્ષો પછી, એક જ ગામમાં ઉછરી હોય, મોટી થઈ હોય, એટલે અલગ અલગ ની વાતો કરે કે આપણે નાના હતા ત્યારે આમ કરતા હતા, આપણે નાના હતા ત્યારે કેટલી દવા ચકડી કરતા હતા, આપણે નાના હતા ત્યારે કેટલા તોફાન કરતા હતા. પિયરે જયારે બહેનપણીઓ આવી છે ત્યારે નાનપણની બધી વાતો યાદ કરે છે, યાદ કરે છે, એમાં વાતોમાં જમાવટ આવી ગઈ, એટલી જમાવટ આવી ગઈ વાતોમાં. અને બહેનો વાતો કરે તો જમાવટ આવે જ, અને બાળકો ગમે તેટલી વાતો કરે જમાવટ ક્યારે ના આવે, પણ એના મોટા ચડેલા પડ્યા હોય,
બહેનો તો ઠાવકાઈથી બધું પૂછી લે, એ આપણને નહીં આવે, એ આપણને આવવાનું નથી, પૂરી જિંદગી થઈ જશે ને તો પણ એવા ઠાવકા મોઢા રાખે. વાતો જેમ જેમ નીકળતી જાય, જેમ જેમ નીકળતી જાય, તેમ તેમ બહેનોના મોઢાના હાવભાવ બદલાતા જાય. અને સામેની રડે ને તો એક વખત એક પણ રડી લે, ખોટું કે સાચું, પણ એક વખત નક્કી થઈ જાય કે એના વિચાર મેં વળી છે. એ બહેનોમાં જે કુદરતી આપ્યું છે ને, એ માણસો ગમે તેટલા ઓછા નીકળતા થાય અને ગમે તેટલા ભાષણો કરે, એ માણસોમાં નથી આવવાનું કે નથી જવાનું. આ કુદરતની બક્ષિશ તમને મળી છે અને ઉપયોગ કરો છો તમે કુદરતની બક્ષિશ. ઘરેથી વ્યાખ્યાન સાંભળવા માટે નીકળ્યા હોય ને રસ્તામાં જો વેન પડી મળી જાય ફ્રેન્ડ, તો વ્યાખ્યાન રહ્યું એક બાજુ, સામાયિક રહ્યું બીજી બાજુ, ચર્ચા રહી ત્રીજી બાજુ, અને લાગી જાય બરાબર વાતો પણ. આવું હોવું જોઈએ અમિતભાઈ, આવું હોવું જોઈએ. આપણે શું મોટા હાકીને ફરી હાકી જાણે શું ને શું આપણા પર થઈ ગયું હોય, કાંઈ નથી થયું. તો આ બહેનો વાતે વળગી, તેમાં એક બહેન તરત જ રવાની થઈ, અધવચેતી વાત થી ચાલતી હતી એ સાંભળી ન સાંભળી અને રવાની થઈ ગઈ. લડી નથી, ઝઘડી નથી, વાતોમાં રંગત જામી હતી તે છતાં પણ રવાની થઈ. તો એ સમય એક કવિ એક માજી પાસે ઉભેલા હતા, તો કવિની નજર કોના પર પડી હતી? વાતો બહેનો કરે પણ જીવ આપણું ભરે. માણસો કેવા રહેલા છે, ભલે કરે ને વાતો પ્રેમથી, વિચાર અસંડે હોય, માન રસોડામાંથી છૂટા થયા હોય, ભલે વાતો કરે પ્રેમથી, અને પ્રેમથી વાતો કર્યા પછી એ સીધે સીધા પછી હોટેલમાં જવાના છે, એમાં ટિકર તો હોય નહીં. એ રવાની થઈ ગઈ છે, કવિની નજર પડી એટલે કવિથી રહેવાયું નહીં કે આટલી રંગત વચ્ચે આ બહેન કેમ એકાએક રવાના થઈ ગયા. તો કવિ માજીને પૂછે છે, મોટી ઉંમરના માણસો છે, અનુભવી બહુ હોય હોય ને, અમારે ત્યાં મજાકમાં મજાકમાં કહે સો જોશી, તમે બોલો વાંધો નથી, આપણા તમે બોલે આ દોશી આ બેઠા છે, એ દોશી માને આ માજીમાં ફરક હો, સો જોશીના ભેગા થાય જ્યોતિષીઓ અને એક માજી હોય, ટક્કર લેવો સો જ્યોતિષીઓ સામે, એટલી માજીમાં બુદ્ધિ હોય. માજીને કવિએ પૂછ્યું કે આમ કે આટલી રંગત જામ્યા પછી અધવચેતી વાત રાખી કરીને એ રવાની કેમ થઈ ગઈ? તો એ માજીએ કવિને કીધું, ધાવણ દિલને ધામ.